સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પોતાની જ ગોટીઓનો શિકાર પોતાના હાથે થશે. અને જો ભૂલમાં બીજાની ગોટીનો શિકાર આપણા હાથે થયો હોય તો પછી કિંગને માર્યા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. મારા દીકરાનું મરણ, એ મરણ, એ બદલો હું ક્યારેય નહીં ભૂલી શકું, ક્યારેય નહીં. એટલે કાદર, મારો દીકરો તો મરી ગયો, પણ હરામખોર હજી જીવતો છે. સલીમની મોતે મને રગવાયો કરી દીધો છે, મને રગવાયો કરી દીધો છે. કાદર, કોઈ પણ કિંમતે મને મારા દીકરાનો ખૂની જોઈએ. પણ બાબા, એને નથી સબૂત છોડ્યું કે નથી સુરાગ છોડ્યો, ક્યાંથી શોધીશું એને? અરે આકાશ પાતાળ એક કરી દે, જમીથી ફલક સુધી એને શોધ. એક વાર એના હલક સુધી હું પહોંચી જાઉં બસ. એક બાપ એક જવાન, એનું નામ બાબા ખાન. કદર, મારા દીકરાના ખૂનીને એને ખૂન કરતા કોઈએ તો જોયો હશે ને? એનો સાક્ષી, એનો ગવાહ, અરે કોઈક તો હશે ને, કોઈક તો હશે ને, કોઈક તો હશે. લાગે છે મને ઓળખી ગયો છે. અરે ભાઈ, આ આંધળાને કોઈ મદદ કરશો? મુખીના ઘરનો રસ્તો બતાવશો? ભાઈ રસ્તો બતાવે ને, લેફ્ટ ટુ રાઈટ જતા રહો. આભાર ભાઈ. આ તો બગાસું ખાતા પતાસું મળ્યું. મેં તમને લોકોને કીધું હતું, એક માણસ છે જે મને સલીમ નું ખૂન કરતા જોઈ ગયો હતો. એ તો આંધળો નીકળ્યો યાર. એ બોલતી એક મિનિટ, એ હવે શાંતિ નડવાની કોઈ જરૂર નથી આપણે. એ વાત તો સાચી છે, પણ મારો બાપ મને જ્યાં સુધી કહે ત્યાં સુધી મારે અહીંયા જ રહેવું પડશે. બધા જ તાળાની ચાવીઓનો બોસ એટલે બોસ કી. બાબા રામદેવ કી જાય, મારા મંડળામાં લાગી લ. તું કપટી, તારો બાપ કપટી. તારી તો, તારો બાપ કપટી. મને કપટી કે? અરે બે કપ ચા આપો એમ કહું છું. તો ઠીક. હે ભગવાન, આ અંગ્રેજો જતા રહ્યા પણ આ વંશજો મુકતા ગયા છે. એટલે શું? એટલે કે ડાયનોસોર નું એક ઇંડુ એ આ ગુજરાતમાં છોડતા ગયા છે. એ ક્યાં છે? આ રહ્યું મારી સામે ઊભું. નાના કહું છું, આ 10 કિલો ખાંડ લેવાની કોણે કીધું તું? અરે મફત હતી, મેં 1 કિલો ખાંડ લીધી, પેલા એ ખાંડ આપી, પૈસા ના લીધા, તો મને થયું મફત છે તો 10 કિલો લઈ લઉં. સરજી પણ ખુશ થશે. એ માટલા ગુલફી, એ દુકાનમાં આપણું ખાતું ચાલે છે. હે? અને આ મફત ની ખાંડ નહીં પણ મફત તો તું છે. ઓ સેટ, મફત નો હું નહી, આ મફત ની તો આ શર્ટ અને આ પેન્ટ છે, બાકી આપણી કિંમત તો લાખ રૂપિયા છે. લાખ? એમ તે કામ કર, ચાલો તને લાખ રૂપિયાનો ચેક આપી દઉં છું. આજથી તું મારી મિલકત. મને ખરીદીને શું કરશો? બે કિડની, બે આંખો, હાર્ટ ફિંગર, આ બધું વેચતા લગભગ 1.5 લાખ રૂપિયા મળશે. નાનો બાબુ સમજીને આમ ગભરાવી દેવાનું, આવું કહેવાનું? હવે છાની માની આમ ટેબલ સાફ કરે, ચાલ જા કામ કર. તમને કહી દઉં છું, લાખ રૂપિયાનો હોય કે કરોડનો, પણ આપણો આવો કચરો નહીં કરવાનો. કેમ, તું લાખ ચાટો દીકરો છું? આજ તો આપણો પણ ઇતિહાસ અદભુત છે. આ નોકરી તો હું મજબૂરીમાં કરું છું, આ તો બાપાએ દેવાળું કાઢ્યું એટલે નોકરી કરું છું. હે, મારે પાણી પીવું હોય ને તો બાપા જ નીચે કાજુની બોરી આવે અને જમણો પગ બદામની બોરી ઉપર મૂકતો હતો. ડાબા હાથી ચાંદીનો ગ્લાસ હટાવીને
જમણા હાથે સોનાનો ગ્લાસ લઈ હીરા જડિત માટલામાંથી હું પાણી પીતો હતો. તો તને ખબર છે શું? હું આ કઈ લારી શોખથી નથી ચલાવતો. તો અરે મારા ઘરે મહેમાન આવે ને તો એસટી સ્ટેન્ડે એમને લેવા માટે હું હેલિકોપ્ટર લઈને જતો, અને મારી બા કહે ને કે જાજીને શાકભાજી લઈ આવ તો શાકભાજી લેવા પણ હું ફરરા હેલિકોપ્ટર લઈને જતો હતો. હે એ શેઠ, તમારા પપ્પા જીવે છે? નો કેમ? મારી એમની એક વાત પૂછવી હતી. શું? એ જ કે તમારા પપ્પાને એ હેલિકોપ્ટર મારા પપ્પાએ આપ્યા હતા. ચાલ કડક મીઠી એક ચા બનાવ. દૂધ નથી તો ઉકાળો બનાવ. ચા ની પત્તી પણ નથી તો પાણી તો હશે. ચાલ પાણી લાવ. તને આપવા માટે તો પાણી પણ નથી. શેઠ આ બધું શું છે? લાખા, અને કે મારી સાથે વાત ના કરે, હું એની સાથે વાત કરવા નથી માંગતો. પણ કારણ? શિવાની. એટલે? એટલે જ કે વર્ષોથી સ્ત્રીઓ પ્રત્યે મને જે નફરત હતી ને એ ખોટી હતી. અરે ખરેખર તો પ્રેમની પરિભાષા ના સમજતો એવા પુરુષો પ્રત્યે મને નફરત હોવી જોઈતી હતી. રાજ, આ લાખાના માથે લાખોનું દેવું છે. અરે કંઈકની ટોપીઓ ફેરવી છે, પણ આ લાખાએ દિલ કોઈનું નથી તોડ્યું. અરે તારા કારણે આજે મારી શિવાની અન્નનો એક દાણો પણ નથી લીધો. શિવાની ક્યાં છે? અરે શહેરમાં હું ક્યાં જઉં, કોને મળું? મને કાંઈ જ ખબર નથી પડતી. ક્યાં જવું અને કોને મળવું એની મને ખબર છે, કારણ કે શહેરની દરેક ચાની હોટલ અને કીટલી ઉપર મેં નોકરી કરેલી છે. અવતાર સિંઘે બાબા ખાનને તારી ભલામણ કરી છે. તેઓ શહેરના બહુ મોટા માણસ છે. હું પણ તારી સાથે શહેરમાં આવું છું. તો પછી રાહ શેની જોવાની? તમારા આશીર્વાદ. માં ભવાની તારી સાથે જ છે. જા ફતે કર, મને ખાતરી છે તું એકવાર સિંગર જરૂર થી બનીશ. જય માં ભવાની. જય માં ભવાની. માં દીકરા, ભગવાન તારી બધી જ મનોકામના પૂર્ણ કરે. અવતારજી મને આશીર્વાદ આપો. વાહે ગુરુ તારી ઈચ્છા પૂરી કરે પુત્ર. એ બેની, હું શહેરમાં જઈશ તો મને રાખડી મોકલવાનું તો નહીં ભૂલે ને? એ ગાંડી રડે છે. જોજે એક દિવસ હું મોટો સિંગર બનીને અહીંયા આવીશ. શિવાની, બસ એક બીજું મારા પર એહસાન કરીશ. મારી બહેન અને મારી માનું બસ ધ્યાન રાખજે. ચલ રાજ, ચલો બધા ચલો. ચલ રાજ, ચલો રામ. ચલ રાજ, સમય થઈ ગયો. ચલો 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 ચલો. એલાકા, તું તો કહેતો હતો કે મેં શહેરમાં બધું જોયું છે. હું તો હજી કહું છું મેં બધું જ જોયું છે, પણ આ ખાનનું ઘર જ નથી જોયું. તું તો બધી જ બાજુ બોલે છે. એક બાજુ કહે છે મેં બધું શહેરમાં જોયું છે, અને એક બાજુ કહે છે કે મેં ખાન સાહેબનું ઘર નથી જોયું. ભાઈ ભૂખ લાગી છે, પહેલા નાસ્તો મંગાયા. પહેલે પેટ પૂજા, બાદ મેં કામ દૂજા. એ ભાઈ ચાય લાવજે. ભાઈ વાર આટલું ખાતા જોયો છે અને એક સાથે.
અરે યાર તું એકલો એકલો ખાઈશ કે મને પણ ખવડાવીશ? ચાલ હવે લઈએ છે, તું કહે છે તો પછી લઉં છું. એ ભાઈ, અરે ભાઈ ક્યાં છે? આ જરા પૈસા લઈ લો તો. પૈસા તો આપું છું, પણ તમારે મને એક એડ્રેસ બતાવવું પડશે. હા બોલો ને. અમારે ખાન સાહેબ ના ઘરે જવું છે. ખાન સાહેબ ના ઘરે જવું છે? આગળ થી ડાબી બાજુ જજો, ત્યાં એક પાન નો ગલ્લો આવશે, ત્યાં પૂછજો, ત્યાં તમને ખાન સાહેબ નું ઘર બતાવી દેશે. તો લો પૈસા લઈ. પૈસા? ના ના, અમારાથી ના લેવાય તમારા પૈસા. તમે ખાન સાહેબ ના મહેમાન છો. ઠીક છે, ચલો. ખાન સાહેબ ના ઘર નું એડ્રેસ ક્યાં છે એટલે પહેલા તો તમે કહેશો આ પાન ના પૈસા નહીં લઉં, પછી કહેશો બીજા બે પાન ખાન સાહેબ માટે લઈ જાઓ અને એના પૈસા તમે નહીં માંગો, અને પછી જ ખાન સાહેબ ના ઘર નું એડ્રેસ બતાવશો. કેમ? બરાબર ને? કેમ, તારા બાપ નું રાજ ચાલે છે? પાન મફત માં આવે છે, ચાલ પાન ના પૈસા કાઢ. અરે એ ભાઈ, આવું તમારા ગામના પાન વાળા કહેતા હશે? હું નહીં, મારાથી તમારી પાસે પૈસા ના લેવાય. ખાન સાહેબ ના મારી ઉપર ઘણા બધા એહસાન છે, પૈસા ના લેવાય હો. મને ખબર હતી. કઈ નહીં, હવે તો બતાવો ખાન સાહેબ નું ઘર ક્યાં છે? આ જુઓ, સામે દેખાય ને એ જ ખાન સાહેબ નું ઘર છે. અરે એક મિનિટ, એક મિનિટ, ખાન સાહેબ ના ઘરે જાવ છો? લો આ પાન લેતા જજો ખાન સાહેબ ના માટે. રામ રામ. આવજો આવજો. રામ રામ. ગુરખાભાઈ, ખાન સાહેબ કા ઘર આજ હે ને? હા જી, ખાન સાહેબ કા ઘર યહી હે. હા તો અંદર જાકે બોલો, ગામડે સે લાખાજી આવ્યા હે ઓર હારે રાજ કો લાવ્યા હે. રુકો રુકો રુકો. સાહેબ, ગાંવ સે કોઈ આદમી આયા હે, ઘર મે ભેજુ? હા ભેજ દો. ઠીક હે, ઠીક હે સાહેબ, જાઓ જાઓ અંદર. ચલો 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 રાજ. વાહ વાહ રાજ, નામ રાજ વાઘેલા, ઉંમર 21, ગામ મરેડા, અને સપનું મોટો સિંગર થવાનું. બરાબર? હા બેસ, ખુશ રહે, ખુશ રહે, ખુશ રહે. અને તું લાખાજી મંગાજી મારવાડી, ઉંમર 35, ધંધો ચા કોફી બનાવવાનો, લોકોને હસવું હસાવવું અને મદદ કરવી. બરાબર? બેસ. અને આ છે કાદર, મારા સુખ દુઃખ નો સાથી, એકમાત્ર મારો દોસ્ત કાદર. અરે તમે, તમે તો મારા ગામ આવ્યા હતા ને? એ નવજવાન, હા તું બોસ્કીને ઓળખે છે? સારી રીતે. બોસ્કીને મળવા એના ઘરે. બોસ્કી? કોણ બોસ્કી? બાબા, એ તો મારા ભાઈબંધનો દીકરો છે. ઓ ઠીક છે, ઠીક છે. કાદર, આ આપણા ખાસ મહેમાનો છે, બધાયની પહેચાન કર. આ ખાન સાહેબની મોટી દીકરી શબનમ. હેલો. અને આ છે મારી નાની બેન શબ્બો. એ મારી પ્યારી બેન. અરે વાહ, અહીં તો બેન પણ છે ને માં પણ છે. અરે રાજ, હવે તને મોટો સિંગર બનતા કોઈ નહીં રોકી શકે. હા સહી વાત છે. હા સુમા મીન. કાદરભાઈ, છોકરાને નો રૂમ બતાવી દો. બચ્ચા બડા ખુશ નું માલક થયા.
સલામ વાલેકુમ અબ્બાજાન. હા વાલેકુમ સલામ બેટા. તારા ગામના રાજ અને લાખાજી નામના બે માણસો અહીંયા આવ્યા છે. હું તને મળવા આવ્યો ને ત્યારે મેં એને તારું સરનામું પૂછ્યું હતું અને એ મને ઓળખી ગયો છે. તું સાવચેત રહેજે બેટા. એ મગત રાની, તમે ચિંતા નહીં કરો. એની ચોટલી મારા હાથમાં છે. હા બોસ, શુદ્ધ વાતાવરણ ને શુદ્ધ જમવાનું. હા, મારું તો વજન જ વધી ગયું હોય એવું લાગે છે. અરે પણ મારું વજન તો ઘટી ગયું હોય એવું લાગે છે. ઓહો, એટલો વ્યાયામ છે. આ ગાલ તો જો લાલા ગુલાબ જેવો લાગે છે. એ બસતી, આપણે બધા ગામડામાં રહેવા આવી જઈએ એટલે બધા લાલ લાલ થઈ જઈશું. અરે જુઓ, લાલમાંથી આપણે ગુલાબી થઈ જઈશું. જુઓ જુઓ સામે જુઓ. એ ચલો ગુલાબની મોજ માણવા. અરે શિવાની, આમ એકલી એકલી જંગલમાં ક્યાં જઈ રહી છે? તારે શું કામ છે? હું રાજની માને મળવા ગઈ હતી. આમ ભાયડામાંથી બાયડી કેમ બની ગઈ? હા, અને મને લાગે છે, હા ઓલો રાજ રાજ જતો રહ્યો એટલે. અરે હું તો બાયડી છું ને, બાયડી જ રહીશ. પણ તું તું બાયડો થઈને આ બધા નામાલદોની સાથે શું ફરે છે? હા ના, હું તને એમ કહેતો તો કે તને રાજ વગર સોનું લાગતું હોય તો હું ભજન કરીશ મંદિરમાં જઈને. પણ તારી સાથે તો. પણ મેં તને એવું નથી કીધું કે મારી સાથે ચાલ. ચાલ ચાલ બદલતા તો તને વાર નથી લાગતી, એટલો ચાલાક છે તું. વાહ, તું તો મને એક પળમાં જ ઓળખી ગઈ. હા હા, ઓળખી ગઈ. એક વાત ધ્યાનથી સાંભળી લે. તારો પડછાયો પણ જો ગામની છોકરી પર પડ્યો ને તો તારી વાત છે. સાંભળો, આ છોકરી આપણને ધમકી આપી રહી છે. નહીં, કોઈ પણ આ છોકરીને હાથ નહીં લગાડે. મારું નામ બોસ્કી છે અને બોસ્કી એકલી છોકરીઓની ઇજ્જત કરે છે. હા શિવાની, જા નીકળ અહીંયાથી. તારો હિસાબ હું પછી ક્યારેક કરીશ. તું જા. બોસ્કી, બધા તાળાઓની ચાવી. દીકરા, હા માં શાકભાજી પણ લેતી આવી છું. તારા પૂરતું રાંધજે દીકરા, ને તે રાંધ્યા ધાન બગડશે. માં ભૈલાની યાદ આવી ગઈ. હજી હમણાં ગયો ને તું યાદ કરવા બેસી ગઈ. હા દીકરી, મને પણ યાદ આવી છે ભાઈની. શું કરતો હશે મારો દીકરો? શું કરતો હોય? મોટી મ્યુઝિક કંપનીમાં મોટા મોટા માણસો સાથે બેઠો હશે, મીટિંગો ચાલતી હશે, કેટલા વખાણ થતા હશે. મારો ભાઈ બેઠો હશે, મોટો સ્ટાર બનશે, બહુ મોટો સ્ટાર બનશે. તો જરાય ચિંતા ના કર માં. નમસ્તે સાહેબ. હા બેસો. કોઈ આલ્બમમાં કે ફિલ્મોમાં ગાયું છે? ના સાહેબ. બીજો કોઈ અનુભવ? ના સાહેબ. સોરી, તમે જઈ શકો છો સાહેબ. મારી પાસે સમય નથી. તમે જઈ શકો છો. પણ સાહેબ, એ બહુ સુંદર ગાય છે સાહેબ. આઉટ સાહેબ, એક ચાન્સ સાહેબ. આઉટ. કેવા કેવા માણસ આવી જાય છે. ચલ રાજ, ચલ મારા ના કામ પર. ચલ હિંમત રાખ. લખા,
હવે ધીરજ ખૂટી ગઈ છે, લાગે છે હું સિંગર નહીં બની શકું. આવું ના બોલ રાજ, હિંમત રાખ, ભગવાન બધું જ સારું કરશે. અરે ક્યાંથી હિંમત રાખું, મારી માં મારા માટે દિવસ રાત દુઆઓ કરે છે, અને મારી બેન કેટલાય મંદિરોમાં બાધાઓ રાખી બેઠી છે, અને શિવાની તો ક્યારનું અન્ન ત્યાગ કરી દીધું છે. અરે લાખા, આપણી દુઆઓ કેમ કામ નથી કરતી, કેમ કામ નથી કરતી? હે ભગવાન, ત્યારે ક્યાંક મેં તારી એક પળ માટે જો સાચા દિલથી ભક્તિ કરી હોય તો એ પળની સોગંદ તું મારા રાજને સિંગર બનાવી દે, અને એક માં બહેન અને દોસ્તનું સપનું સાકાર કર ભગવાન, સાકાર કર. લાખા, પથ્થરની મૂર્તિને કાન નથી હોતા. ચાલ પહેલી બસ પકડીને આપણે આપણા ગામ જતા રહીએ, કાલે રક્ષાબંધન છે, આપણે આપણો તહેવાર આપણા ગામમાં જ ઉજવીશું. ચાલ. ના રાજ, ના, તારું સપનું સાકાર કર્યા વિના હું તને નહીં જવા દઉં રાજ. હું જાઉં છું, હું જાઉં છું. ના ના રાજ.